સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કેવું થાય ખબર કે અમુક માણસો ને આપણે એ બોલતા હોય ને ત્યારે સાંભળીએ ને તો આપણે, તમે લોકો એ ચેક કર્યું હોય કે ના કર્યું હોય ખબર નહીં, પણ મારા તો દર 5 સેકન્ડ કે 10 સેકન્ડ રોમટા ઉભા થઈ જ છે. અમુક માણસો ને સાંભળીએ એટલે આપણા તો રોમટા ઉભા થઈ જ છે. હવે માયા તો જે બીજ ની વાત કરી હતી ને એમાં એમનો ફેન કેવી રીતના થયો, એક એમને બીજ ની વાત કરી હતી. હું જયારે ત્યાં એમને ત્યાં ગયો હતો ઇન્ટરવ્યુ માટે કે હિતેશ એક ફૂટ માટી લે, એક ફૂટ માટીમાં એક સાઈડ તું કડવો લીમડો વાવ અને એક સાઈડ તું મીઠો લીમડો વાવ. દેવાજભાઈ ને કહીશ કે ખાલી 2-5 મિનિટ આપણને આપે અને આના વિશે છે તો કઈક કે થોડું. ઉપસ્થિત ગુરુબી માયાભાઈ, રાજભાઈ ગઢવી લીલા પાણીવાળા, રાજભાઈ ગઢવી રૂકા પાણીવાળા, ઉપસ્થિત સર્વે મિત્રો ને જેમણે આવી સરસ વેબસાઇટનું લોન્ચ કર્યું છે એવો ભાઈ શ્રી હિતેશ. ગઈકાલે મને ફોન આવ્યો લગભગ 5 વાગ્યાની આજુબાજુ અને મને વાત કરી કે બાપા હું હિતેશ બારડ બોલું છું અને સૌરાષ્ટ્રની રસધારા નામની વેબસાઇટ ખુલ્લી અમારે મૂકવાની છે. ભગાભાઈ આવવાના છે, માયાભાઈ આવવાના છે, 2 રાજાભાઈ આવવાના છે અને તમારે હાજરી આપવાની છે તો પહોંચી શકશો. એટલે કવરેજને કપાતું હતું ત્યાં, વાત પિતા પિતા માયાભાઈ કરતો હોય ને એવું મને લાગતું હતું. એટલે મેં કીધું પેલા ભાઈ પ્રવીણ છે અમારે અહીંયા સાસણ, એની પાસેથી નંબર લઈને વાત કરી અને જે દીપ પ્રાગટ્ય કર્યું છે પ્રવીણ, કે મારા દીપ પ્રાગટ્ય માટે થઈ અને બત્તી જોઈએ છે મોટી, એની વ્યવસ્થા મને કે તમારે કરવાની છે. એટલે પાછો મેં ફોન કર્યો તો પાછો એનો ફોન લાગે નહીં, પાછો એ વળી પાછો ફોન કર્યો બીજા નંબર માં. મેં કીધું પિતા પિતા વાત હું કામ કરશું, આવડી મોટી સૌરાષ્ટ્રની રસધારા લોન્ચિંગ કરે છે અને એની અંદર તો પાર્વતીયાની પણ વાતો છે, તો તું જરાક મજબૂતાઈથી તો કોચ બીજા બીજા હું કામે બોલે. એટલે પછી વાત કરીને આવું છે, કાંઈ વાંધો નહીં હું આવીશ મેં કીધું. અને બધાને મળવાનું થયું, બહુ સરસ જે લોન્ચિંગ થયું છે બધા જોઈ શકવાના છે. દીપ પ્રાગટ્ય માટે અમે બધા ઊભા થયા એટલે છૂટી છૂટી વાઇટો હતી, રાજભાઈએ વાઇટને પ્રાગટ્ય કર્યું તો જવલિત ન થઈ. પછી માયાભાઈ બધી વાઇટો ભેગી કરી, એમ જુદા જુદા પ્રસંગો સૌરાષ્ટ્રની રસધારાઓ છે. આપણે ગૂગલ ઉપર જઈએ અને જોઈએ તો એક એક પ્રસંગો જોવા પડે, પણ આ સૌરાષ્ટ્રની રસધારા આપણે જે લોન્ચ કરી છે એની ઉપર ક્લિક કરીએ તો બધી વાતો એમાં આવી જાય. એમ જે પ્રાગટ્યની અંદર પણ માયાભાઈએ બધી વાઇટો ભેગી કરી અને એક દિવસ વાઇટ કરી અને પ્રાગટ્ય કર્યું. જસુભાઈ પણ કહેતા કે ભાઈ નોખી નોખી વાઇટું રહેવાથી બધી ભેગી કરો, એવું આ સૌરાષ્ટ્રની રસધારાની અંદર જ્યારે ભાઈ હિતેશે બધું લોન્ચિંગ કરીને મૂક્યું છે, બધા નિહાળશે જોશે અને આની જરૂરી છે. માયાભાઈ પ્રથમ દિવસે મહેમાન હતા એટલે મને કે સિંહ જોવા છે, એટલે મેં તપાસ કર્યો તો હાંડીઓ માર્યો હતો એક જગ્યાએ. હા એટલે ભાઈ મેં કીધું છે હવે જઈએ આપણે ત્યાં જોવા મળી જાય બરાબર. ભાઈ ભાઈને હાંડીઓ એ ખબર નહોતી, એ અમને પછી ખબર પડી. ધને તો ગયા અહીંયા હાવ જ નતા, હાંડીઓ પડ્યો હતો કે હા તો હું છે. મેં કીધું ભાઈ તો પેલા પૂછી લીધું હતું કે હાંડીઓ છે હું જનાવર, એટલે આપણે ઘણી વખત એમાં એમાં મૂંઝાયા કરીએ. ભાઈ હાંડીઓ એ આપણી દેશી ભાષા છે, એ ભાઈ ભણેલા ગણેલા હતા એટલે એ ચોપડીમાં જોઈને ઊંટ જોઈએ. એટલે આ બધું આપણી જે સંસ્કૃતિ છે એ ક્યાંક લુપ્ત થતી જાય છે અને આપણે વેસ્ટર્ન પદ્ધતિની અંદર જતા જઈએ છીએ, એમાંથી આપણે ફરીને પાછા વળીએ. હિતેશ પણ મને કહેતો હતો કે અમે આ બધું યુવાનોની અંદર આપણું સંસ્કૃતિ
આપણું સાહિત્ય, આપણા ભક્તિ ગીતો, હવે તો આ વિડીયોમાં બધી આવવા માંડ્યું છે. ભાઈ વાપરે છે એ હવા નખોરમાં ક્લિક કરીને મને મજા આવ્યો. ભાઈ વરી ભાઈબંધ, ભાઈબંધ કોને કહેવાય, ભાઈબંધ તો કૃષ્ણ અને સુદામાના જે બધા ગીતો ભક્તિ ગીતો આવે છે એવું રસોઈ કરતા કરતા પણ આવા ગીતો સાંભળે છે, કારણ કે એમાં મજા આવે છે. હિન્દી પિક્ચરના ગીતો છે, બીજા ગીતો છે, વેસ્ટર્ન પદ્ધતિના ગીતો છે, એ આવતા પછી ટાઈમ પર ઘડીક આપણને મજા આવે એમ. એનું આયુષ્ય ટૂંકું હોય છે. અને આ હજારો વર્ષ પહેલાના જે ગીતો લખાણા છે એને આજે પણ બૈરાઓ સાંભળે છે, યુવાનોની અંદર પણ આપણે જોઈએ છે. ઘણાને મોબાઈલ કરીએ તો એની અંદર એની રિંગટોન રાખ્યા છે, ત્યારે ખુશી થાય કે ના આ બધું જૂનું છે અને એની તરફ લોકો વહેર્યા છે. એટલે હિતેશે બહુ એક સારું કામ કર્યું છે. અને બાકી માયાભાઈ કીધું એમ, ભાઈ હિતેશે જ આજે ખુલાસો કર્યો કે મારા દાદા છે એ મહાભારતની રામાયણની સાહિત્યની વાતો પેદા કરતા, એનાથી થોડું જ્ઞાન મારા પપ્પામાં હતું, પણ એ જ્ઞાનને લઈને પણ એ વળગી રહ્યો અને માયાભાઈ કીધું એમ એની અંદર એ બીજ પેડ્યું હતું, એ બીજ આજે ઉભું છે અને આ બીજ જે છે એ વટવૃક્ષ બને અને એને આપણે બધા સહયોગ આપીએ અને આ જે વાતો છે એ વાતોને વાગોળતા રહીએ અને આપણી સંસ્કૃતિની પ્રણાલી જળવાઈ રહીએ એ માટે આપણે પણ મહેનત કરશું. અને મેં તો જાહેર સ્ટેજ ઉપરથી કીધેલ છે, ઘણી વખત વાતો કરી છે તો જાહેરમાં કીધું છે કે જે સાહિત્ય કરો, માયાભાઈ કહી વાત કરી કે પ્રારબ્ધનું પડ્યું હોય જે કંઈ હોય, ભલે એનો એક બિઝનેસ છે, પણ બિઝનેસની સાથે સાથે એક લોકોને પણ ઉજાગર કરે છે. અને જે માણસો હોય, હજારો માણસો હોય, એ માણસોની અંદર પાંચ જણાને પણ જો એ વાતની અસર થઈ જાય ને તો એ પાંચ માણસ છે એ 50 માણસને કહે છે, 50 માણસ છે 500 માણસને કહે છે. એટલે સાહિત્યના પોટલા બાંધીને જે સાહિત્યકારો લઈને નીકળ્યા છે એ પણ આપણી સંસ્કૃતિને એણીએ જાળવી રાખી છે. કીધેલું છે મેં ઘણી વખત જાહેરની અંદર મેં કીધેલું છે કે આ સાહિત્યકારોએ આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે અને નથી જે લેવા જવું એ જાહેરમાં એ કહે છે. અને માયાભાઈ છે, રાજભાઈ છે, તો સ્પષ્ટ વક્તા છે. અને હું પણ કહું છું કે સ્ટેજ જે છે ને એ મંદિર છે અને સ્ટેજ ઉપરથી જે કોઈ વ્યક્તિ જે કંઈ વાત કરતો હોય અને એ પોતાના સ્વાર્થ તરીકેની વાત કરતો હોય તો એનો પાપનો ભાગીદાર એ વ્યક્તિ છે. કારણ કે સ્ટેજ મંદિર છે અને મંદિરમાંથી કંઈ પણ આપણે વાત કરતા હોય તો એ વાત ક્યારેય ખોટી ન કરી શકાય. અને જો ખોટી વાત કરીને સ્વાર્થની વાત કરીએ અને એનું અવલોકન લોકો જો કરતા હોય, શ્રોતાગણો કરતા હોય, તો એનું પાપ જે માણસ બોલે ને એ કરતો હોય છે. જસુભાઈને પણ અહીંયા યાદ કર્યા, વટવૃક્ષ છે વારાકાજ વઢતું જે ધીમા દહ દહ વાર, એ ઘીસે ગયું કેદાર નીંગલા નાગલા વાળ્યું. હા, એ પટલાનું થળ માયાભાઈએ કીધું એમ કે આપણે તો છે ડાળીઓ છે પણ બાદલપરાનું છે અને એ વડલાના થળની અંદર છે, એટલે એની અંદર પણ એના વિચારો પણ હોય, બાદલપરા ગામના વિચારો હોય, ધાના બાપાના વિચારો હોય, જસુભાઈના વિચારો હોય, એના મા બાપના સંસ્કાર એની અંદર હોય, તો આ વટવૃક્ષ બને એના આપણે બધા સહયોગી બનીએ. મને એક ભાઈ વાત કરતો હતો, નાનો છોકરાને લઈને નિશાળમાં માયાભાઈ ભણવા મોકલ્યો મૂક્યો, પછી મને કે હું એને પૂછતો હતો કે ભાઈ વાંચતા આવડે તને, તો કે હા, તો કે વાંચજો. એટલે કલમ ખડિયાની આપણે જે આંખની બુક આવે ને એની લઈ મેં તો બધાના નામ લખ્યા જનાવરના પક્ષીના, એટલે આવડતું હતું. એટલે કે ચકલી, હા બરાબર. પછી કે પોપટ, તો કે હા બરાબર. ઘોડો, તો કે હા બરાબર. પછી કે સાંઢીયો, એટલે ઓલા એક ઝાપટ મારી, એમાં તો ઊંટ લખેલો, એમાં સાંઢીયો લખેલો ન હોય. એટલે કે તું મને ભાવા બનાવે, એમાં હિતેશજી વાળા ક્યારેક કાંઈક ખોટે રસ્તે ગયા હશે તો એના પપ્પાએ કાન મરડો હોય છે, ક્યાંક ઠપકો આપ્યો હોય છે કે ખોટું ન બોલાય, આમાં ઊંટ લખેલું હોય, તને વાંચતા નથી આવડતું અને મને તું મામા બનાવ્યો એમ. જેમ માયાભાઈએ વાળા ભાઈની વાત કરી એમ કે એના મા બાપને એણે ઉલું બનાવી બનાવી, પણ માયાભાઈ તમારી સ્કૂલની અંદર શિક્ષક તરીકે આવે તો એની ઉપર તમે નજર રાખજો, નહીં ક્યાંક વિદ્યાર્થીઓને એવા બનાવેલી. અને સરસ મજાની સૌરાષ્ટ્રની રસધારા. અને હું તો ચોક્કસપણે કહું, મને યાદ છે લગભગ 4-5 વર્ષ જેવું થયું છે, અને મારા મિત્ર છે પ્રવીણભાઈ પટેલ અમદાવાદ રાજભાઈ ડાયરો કરી આવ્યા છે, અને એને પાછો એક વખત પ્રોગ્રામ હતો, મને કે મારે ભીખુદાનભાઈને બોલાવવા છે, અને ભીખુદાનભાઈનો ડાયરો હતો, અહીંયા સ્વામિનારાયણ ભગવાનની સત્તા હતી, એટલે મને કે તમારે તો દેવેશભાઈ આવવું જ જોઈએ, નકર અમને કેમ મેળાવે એમ, તો હું એ જોયું. ત્યારે માયાભાઈ ભીખુદાનભાઈએ વાત કરી હતી કે ભાઈ આપણા દેશની સરહદ ઉપર જે યુવાનો લડે છે એના પરિવારોને મૂકીને એકલા, એના માટે પણ ક્યારેક કોઈ શહીદ થયા હોય તો એના આત્માને શાંતિ આપે, અત્યારે યુવાનો લડે છે તો એને પણ
ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરો. ત્યારથી આજ દિવસ સુધીનો કોઈ દિવસ મારો એવો નથી જો કે મેં શહીદો માટે થઈને પ્રાર્થના ન કરી હોય. આજ સુધી 4 વર્ષ તો થઈ ગયા છે, આજ સુધી એ શહીદોને ન યાદ કર્યા હોય, અત્યારના જે આપણા સરહદ ઉપર યુવાનો છે એને યાદ ન કર્યા હોય એવો મારો દિવસ ને સૂતો રહ્યો હોય આખો દિવસ ને રાત તો કદાચ ન બીજું હોય. બાકી સવારમાં ઉઠીને જ્યારે નાહી ધોઈને જઈએ મંદિરે જઈએ ઘરે દીવાબત્તી કરતા હોય તો શહીદોને યાદ કરીએ બધાને યાદ કરીએ. પણ માયાભાઈ કીધું એમ કે કંઈક આપણામાં એ હોય તો જ એવું થઈ શકે. અને હિતેશની અંદર જે આ પડ્યું હતું એ ઉજાગર થયું છે, આપણા બધાની અંદર પણ કંઈક ને કંઈક પડ્યું છે, આપણે પણ એને મદદરૂપ થઈએ. અને ભવિષ્યની અંદર માયાભાઈ કીધું એમ આ તો નાનું ફંક્શન છે, માયાભાઈ છે કે રાજભા ગઢવી છે એને પાસે સમય બહુ ઓછો હોય છે અને આવ્યા એટલે રાજભાઈ તેમ કીધું કમા પેલા નાના રાજભાઈએ કીધું ફૂકા પાણી વાળા હસી મજાક કરી. હમણાં હમણાં રાજભાઈ છે તો માયાભાઈ વોટ્સએપમાં જ રહીએ છે, હા એક ગુંદરણ ને એક બોમ્બે ને એક રાજકોટ ને અટાણ લખ્યું સુખ સાગર હોટલ સાસણ મેં ફોટા જોયા. તમારા તણી નો એક ફોટો છે ને એક ફોટો હતો ને ટેબલ ઉપર ડીસો પડી છે. મેં આગળ કીધું કે ડીસો ખાલી હતી ને કે રમે અહીંયા ફૂકી જતા એટલે કે આમાં ખરેખર શું છે એમ આ સૌરાષ્ટ્રની રસધારા છે એનું લોન્ચિંગ છે એટલે મેં વાત કરી કે આવું આવું છે. અને મને હિતેશનો ફોન આવ્યો એટલે મેં સીધો હું કાલ ગૂગલ ઉપર ગયો માયાભાઈ અને મેં ગૂગલમાં જઈને ઝીકી બેહેડ્યો કે સૌરાષ્ટ્રની રસધારા એમ એટલે તો એમાં તો પછી ઝવેરચંદ મેઘાણીનું બધું આવું મળે. મેં વળી આપણે કંઈક કહેવાનું થાય તો અમે કંઈક જોવું તો જોઈએ ને એમ ક્યાંક એમ. એટલે બહુ સરસ મજાની આ સૌરાષ્ટ્રની રસધારા છે લોન્ચિંગ થયું છે અને એ વેબસાઇટની અંદર વધારે તો હું નહીં કહું પણ શક્ય હશે તો દરરોજ 5-10 મિનિટ પણ કંઈક ને કંઈક એની વાર્તાઓ છે, બારવટિયાની વાર્તાઓ છે, ભક્તિની વાર્તાઓ છે એ હું ખોલીશ જોઈશ. પણ દરરોજ નહીં જોઈ શકું તો કંઈ નહીં પણ અઠવાડિયાની અંદર 1/2 કલાક તો ચોક્કસ હું સૌરાષ્ટ્રની રસધારાને જોવાનો છું. કારણ કે મારો આ વિષય છે આવી જૂની વાતો મને બહુ ગમે છે. અને માયાભાઈ કીધું કે દેવાયતનામ આવે એટલે દાદા વર્ષ આગળ હોય જાય એટલે માયાભાઈ હું જાહેરમાં મિત્રો ક્યારેક બેઠા હોય એવું હોય તો એ કહું કે ભાઈ મારો નામ છે મારો જન્મ થયો અને મીન રાશિ આવી અને મારા મા બાપે કે મારા ફઈએ મારું નામ દેવાયત રાખ્યું તો દેવાયત પંડિત ન બની શકીએ, દેવાયત બોદર ન બની શકીએ. પણ એટલું તો હું ચોક્કસ કરી શકું કે દેવાયત બોદર ને કે દેવાયત પંડિત ના નામ ઉપર કલંક ન રાખે. એટલું કામ તો આપણે કરી શકીએ કે એ નામ ઉપર મારા નામથી એ નામ ઉપર કલંક ન લાવવા દઈએ એટલી કોશિશ તો મેં કીધું હું જરૂર કરું છું. એટલે સૌરાષ્ટ્રની રસધારા જે આજે વેબસાઇટ લોન્ચ થઈ છે એનું અઠવાડિયાની અંદર 1/2 કલાક તો હું નિહાળી બનશે ત્યાં લગી તો દરરોજ 2-5 મિનિટનો ટાઈમ મળશે તો હું જોશે પણ અઠવાડિયાની અંદર 1/2 કલાક તો હું આ સૌરાષ્ટ્રની રસધારાની પાછળ બગાડીશ મારી અને જોઈશ બધું એની અંદર અને હિતેશને પણ યાદ કરી. અને આ મેં જેમ કીધું છે બીજનું જે રોપણ કીધું અને આજ એ બીજનો જે ફોટો ફૂટ્યો છે એ બીજ છે એ વર્ષો પછી વટવૃક્ષ બને અને આપણા સૌરાષ્ટ્રને આપણા હિન્દુસ્તાનને ગુજરાતને આપણી અસ્મિતાનો ખ્યાલ આવે એવું આ સૌરાષ્ટ્રની રસધાર છે એ વેબસાઇટ કામ કરે એવી અપેક્ષા રાખી હિતેશને ખૂબ ખૂબ ધન્યવાદ આપી આપ સર્વેનો આભાર માની વિનું છું. અસ્તુ. દેવભાઈ કીધો ને કે નામને બોઠક ન લાગે એવું એટલે મને એક યાદ આવ્યું અમુક ગામના પાદરના ઝાડવા હુકાઈ ગયા ખબર ને મોટા ઝાડવા હતા ને મોટા ઝાડ એ લગભગ હુકાઈ ગયા હુકા પરજાને જોઈ જોઈ કારણ કે એને તો કેટલી પેઠ્યું દેવેશભાઈ આપણી જોઈ છે ને ગામના પાદરના ઝાડવા અને જેના પાદરના ઝાડવા કોળતા હોય ને ત્યારે માનવાનું કે એ ગામના છોકરા હોય એની કુળની પરંપરા જાળવી રાખી છે જાળવાય રાજી છે બધા તારે દાદાને આવવું જોયેલો તારો ફરદાદાને આવવો જોયેલો એમ આવા સંસ્કાર હોય ને એટલે તમે કહો છો કે મેં પણ એ નામને અનુકૂળ ઘણું બધું છે તમારું તમારું હું વખાણ કરવા પણ અમને નથી આવડતું ને એટલું તમને કંઠસ્થ એ તમારી જાણકારી છે એટલે સમાજમાં આવા જાણ ભેદોય વડીલો હશે ને તો અમને મજા આવશે અને એટલે જ તમારા આપણા જે અમુક ગામોના ઝાડવાય કોળે છે એનું કારણ એ છે કે ઝાડવાય હજી અમુક યુવાનોને જોઈ રાજી થાય છે. અમુક ગામમાં ઝાડવા હુકાઈ ગયા અને બાપ આ આવું શું એ ઝાડવું હુકાઈ ગયા બોલો પછી એવું કે તળ કેળી લાગી પણ તારા તળ નહીં એટલે ખૂબ ફરીવાર રાજકો વ્યક્ત કરીને તને બધાય વતી શુભકામના આપું છું.
ટોર્ચર કર્યા છે, આપણા સુધી પહોંચાડ્યું છે, ભજન થી માંડી ડાયરા થી માંડી ને એમણે આપણા સુધી પહોંચાડ્યું છે યુટ્યુબ દ્વારા કે કોઈ પણ દ્વારા. એ કિશોરભાઈ નું હું 2-5 મિનિટ બોલવાનું કહીશ. કિશોરભાઈ પ્લીઝ. સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશન લોન્ચિંગની અંદર ઉપસ્થિત માનનીય શ્રી માયાભાઈ આહિર, શ્રી રાજભાઈ ગઢવી ભાઈ, શ્રી દેવાંતભાઈ, રાજભાઈ ગુંદરણવાળા તેમજ ઉપસ્થિત આપ સર્વ મિત્રો, સૌપ્રથમ તો સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનનું લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે હિતેશ તેમજ એમના માતા પિતા તેમજ એમના પરિવાર તેમજ એમની પૂરી ટીમને બંસીધર પરિવાર તેમજ મારા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. જો કે 4-5 મહિનાથી તો અમારે હિતેશભાઈની બંને વાત થાય છે, પહેલી વખત અમારે આજે રૂબરૂ મળવાનો એક મોકો મળ્યો છે અને એ મને કહેતા હતા કિશોરભાઈ તમે મને સપોર્ટ કરશો, પણ માયાભાઈએ કીધું એમ કે તું છે અમારા સૌરાષ્ટ્રનો, અમદાવાદ ગયા પછી પણ તે આપણી સંસ્કૃતિને ભૂલ્યો નથી ને આપણી સંસ્કૃતિને તું જાળવી રાખ્યો ને એ પણ મોટી વાત છે, અને તું જ્યારે આ કામ કરી રહ્યો છે ત્યારે અમારી ફરજ તો 100% બને છે કે તને સપોર્ટ કરવો જ જોઈએ. હું નહીં, માયાભાઈ આહિર જેવા વ્યક્તિ, રાજભાઈ ગઢવી, સાઈરામભાઈ જેવા ઘણા કલાકારોએ જેણે તમને સપોર્ટ કર્યો છે, એ માત્ર ને માત્ર તું એક સારું કામ કરી રહ્યો છે. અને એક એમનો એક ધ્યેય હતો, મને ઘણા ટાઈમથી વાત કરે છે, મને કહેતો હતો કે કિશોરભાઈ મારો એક જ ધ્યેય છે કે આપણી સંસ્કૃતિ જે અત્યારે લુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને જાળવવા માટે મારે ખાસ આ એપ્લિકેશનનું લોન્ચિંગ કરી રહ્યો છું, અને એના માટે મેં એને કીધું હતું કે તારે કાંઈ પણ જરૂર પડે મારા લાયક તો હું એમની સાથે છું, અને લગભગ 4-5 મહિનાથી અમે બંને કોન્ટેક્ટમાં હતા અને એમના દરેક કાર્યની અંદર મેં એમને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે, અને આજે આવતા દિવસોની અંદર પણ તને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો બંસીધર સ્ટુડિયો તારો જ છે ઘરનો એમ સમજીને ગમે ત્યારે તું યાદ કરજે. ફરી એક વખત તારે ખૂબ ખૂબ શુભકામના, અને આ પ્રોગ્રામની અંદર તે મને ઇન્વિટેશન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. બસ એક હવે છેલ્લી નાની એવી વસ્તુ વસ્તુ કહી અને આપણે નાસ્તા તરફ લંચ તરફ નાસ્તા તરફ જઈશું. હવે એ વાત એવી છે કે આ એપ્લિકેશન બનાવવાનું પાછળનું કારણ એ છે કે મેં મારા વાડીએ, મારી વાડી છે ત્યાં મારા 3-4 દિવસ એવી રીતના બગાડ્યા હતા. બગાડ્યા એટલે એક નાનું એવું સંશોધન કરતો હતો એમ, આ ઉંમરે તો હું શું બીજું કરી શકું એમ, નાનું એવું સંશોધન કરતો હતો. એમાં મારા ભાઈ અહીંયા કરશનભાઈ અને અશોકભાઈ બેઠા છે, એમના બંનેના ઘરવાળી, એ સવારના 2 દિવસ જો મારા બાપા અહીંયા જાદવ બાપા જેમના બહુ મોટો હાથ છે, મારી પાછળ આજે સંસ્કૃતિ અને સાહિત્યનું જે પણ નોલેજ છે એમનો બહુ મોટો હાથ છે. હું વાડીએ જાઉં એટલે એક જ વસ્તુ બસ એક ફિક્સ છે, એક ભજનનું ટેપ છે ફિક્સ છે, એની ઉપર ક્લિક કરી દેવાની. સવારના 5:30 વાગે હજી ઉઠે છે અને ક્લિક કરી દેવાનું, આખા ઘરમાં માહોલ લઈને એ જ હોય, સવારના ભેંસો ને બધું વાડીએ, વાડીનું જે વાડીનું વાતાવરણ હોય છે, તો મોસ્ટલી મારો ટાઈમ બધું વાડીએ જ વિતાવતો હોઉં છું. તો મેં 3 દિવસનું એક સંશોધન કર્યું હતું, એમાં એવી રીતના કે 2 દિવસ, 1 દિવસ મારા મોટા બાપુજી વાડીએ નતા, 2 દિવસ મેં જોયું તો મારા ભાભી જે ઝાડ હોય તો ઝાડમાંથી મેં જોયું તો ભાભીઓ 2-2, 3-3 ટોપલીઓ હોય ને એ પેલા ઝાડના પાંદડા ને એવું ખરેલું હોય ને 2-3 ટોપલીઓ એ ઉકળામાં નાખતા હતા એમ, બરાબર. તો બરાબર એમ મેં કીધું કે જોયું એમ કે મારે આ વિચાર આવ્યો તો ચલો એક વાર ટ્રાય તો કરું. અને એ 2 દિવસ એટલા બધા મોટા નતા કે જે દિવસે મારા બાપુજી દરરોજ સવારના પ્રભાતિયા સાંભળતા હતા, મારા મોટા બાપુજી છે સવારના પ્રભાતિયા ચાલુ કરે છે, તો 2-3 ટોપલા દરરોજ પાનના વૃક્ષના પાન ખરતા હતા એમ. પણ જેવા 2 દિવસ મારા બાપુજી ત્યાં નતા, એ દિવસે મેં જોયું તો 3 ટોપલાના સીધા 5 ટોપલા થઈ ગયા. અને આ સત્ય હકીકત છે, સત્ય હકીકત છે. મેં મારી રીતના જોયું છે કે પછી મેં વિચાર્યું કે આ કેમ થયું, તો કે જે કૃષ્ણ ભગવાનના પ્રભાતિયા મારી વાડીએ ચાલતા હતા જ્યારે બાપુજી હતા અને ત્યારે 3 ટોપલા થતા હતા, એટલે શું કે જાળવાને પણ આ વસ્તુ કૃષ્ણ ભગવાનનું નામ જાળવાને પણ ઇફેક્ટ કરે છે, ગાયોને પણ ઇફેક્ટ કરે છે, કે ત્યારે 3 ટોપલા થતા હતા જ્યારે એ ગીત નતા વાગતા 2 દિવસ તો સીધા 2-3 ના 5 ટોપલા થઈ ગયા. તો આપણે બધાની ફરજ છે કે જો તમારી વાડી, તમારું ઘર કંઈ ના કરો તો કંઈ નહીં, એવું નથી કે તો સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશન ઓપન કરો તમે આ કરો, તમને જ્યાં મન પડે ત્યાં, તમને જેવી રીતના મન પડે ત્યાં, પણ આપણા જે પ્રભાતિયા છે, આપણા જે ગીત છે, જે કૃષ્ણ ભગવાનના વિશે લખાયેલા છે, જે મા મોગલના વિશે લખાયેલા છે, જે પણ ભગવાનને વિશે લખાયેલા છે, એના વિશે સવારના તમારા પરિવાર સાથે સાંભળો એવી જ આશા રાખું છું. અને આપણું સાહિત્ય અને સંસ્કૃતિ એક અમારું એક એમનામ અમે વાક્ય બનાવ્યું છે કે સાહિત્ય અને સંસ્કૃતિને જાળવતી રસધારા એટલે સૌરાષ્ટ્રની રસધારા, આવું અમે એક વાક્ય લખ્યું છે. અને આના પરથી બસ આટલો જ અમારો પ્રોગ્રામ છે આજનો, અને તમે ખૂબ આપણું સાહિત્ય અને સંસ્કૃતિને, એવું નથી કહેતો કે સૌરાષ્ટ્રની રસધારાથી જ તમે કંઈક કરો, પણ તમે ટ્રાય કરો કે આપણું સાહિત્ય અને સંસ્કૃતિ એ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહે, આપણા આગળના વડવા, આપણા આગળના જે જન્મના જે જન્મી રહેલા બાળકોને પણ એની લાભ મળે અને એ પણ જાણે કે મહારાણા પ્રતાપ
કોણ હતા અને કેવી રીતના આપણું ભારતીય સંસ્કૃતિ છે એના વિશે આપણે જાણીએ. ખૂબ ખૂબ આભાર ફરીથી બધા અહીંયા જેટલા માણસો આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માયાભાઈ, રાજભા ગઢવી, દેવાજભાઈ, રાજાભાઈ, બધા જ કિશોરભાઈ, થેન્ક યુ સો મચ બધા જ અહીંયા આવેલા. તમારો ટાઈમ આટલો સરસ ટાઈમ આપી અને તમે આ એપ્લિકેશનમાં ઉપસ્થિત રહ્યા એના બદલ. હવે આપણે નાસ્તા માટે અહીંયાથી નાસ્તા હાઉસમાં જશું. તો અહીંયાથી થેન્ક યુ. હા, ખૂબ ખૂબ